જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વ્રત ઉપવાસના દિવસે ફરાળમાં બનાવી શકાય તેવી પોચી સ્વાદિષ્ટ રાજગરાની પૂરી અને ચટપટી ટેસ્ટી બટાકાની સૂકી ભાજી બનાવીશું આ રીતે જો તમે રાજગરાની પૂરી બનાવશો તો તે ઠંડી થયા પછી પણ બિલકુલ ચવડ નહીં થાય અને લાંબા સમય સુધી સરસ સોફ્ટ રહેશે એટલે જો ઘરમાં વડીલો ઉપવાસ કરતા હોય તો તેમના માટે પણ આ એકદમ બેસ્ટ રેસિપી છે તો વિડીયોને એન્ડ સુધી અવશ્ય જોજો પૂરીનો લોટ બાંધવા માટે સૌપ્રથમ એક નાની સાઇઝનું બાફેલું બટાકું લઈ તેને છીણી લઈશું જો તમે વ્રત ઉપવાસમાં બટાકા ખાવાનું એવોર્ડ કરતા હો તો તેના બદલે બાફેલું સુરણ બાફેલા શક્કરિયા કે બાફેલા કાચા કેળાનો ઉપયોગ કરી શકો છો પછી તેમાં બે ટેબલ સ્પૂન બારીક સમારેલી કોથમીર ઉમેરીશું જે લોકો ફરાળમાં કોથમીર ન ખાતા હોય તેઓ સ્કીપ પણ કરી શકે છે અને એક કપ રાજગરાનો ઝીણો લોટ ઉમેરીશું જ્યારે પણ આપણે પૂરી કે પરોઠા બનાવતા હોઈએ ત્યારે રાજગરાના ઝીણા લોટનો ઉપયોગ કરવો અને શીરો કે સુખડી બનાવતા હો તો કકરો લોટ લઈ શકો છો મસાલામાં ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું પછી હાથ વડે આપણે બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લઈશું એકલા રાજગરાના લોટનો ઉપયોગ કરીને આપણે પૂરી કે પરોઠા બનાવીએ ત્યારે તે ગરમ હોય ત્યારે તો પોચા લાગે છે પરંતુ ઠંડા થયા પછી એકદમ ચવડ થઈ જાય છે તેવું ન થાય તેના માટે લોટ બાંધતી વખતે આ રીતે બાફેલું બટાકું ઉમેરવામાં આવે તો તે લાંબા સમય સુધી સોફ્ટ રહે છે તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જવું અને મધ્યમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવો રાજગ્રાનો લોટ ગ્લુટેન ફ્રી હોય છે એટલે એકસાથે વધુ પ્રમાણમાં પાણી ન ઉમેરવું આ રીતનો લોટ બાંધ્યા પછી તેને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે મૂકી રાખીશું હવે સૂકી ભાજી બનાવવા માટે નોનસ્ટિક પેનમાં એક ટેબલ સ્પૂન સિંગ તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી જીરું ફ્લેવર માટે થોડા મીઠા લીમડાના પાન તીખાશ માટે એક નંગ બારીક સમારેલું લીલું મરચું અને થોડી ક્રંચી બનાવવા માટે તેમાં બે ટેબલ સ્પૂન અદકચરા વાટેલા કાચા દાણા ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી અડધી મિનિટ માટે ધીમા તાપે સાંતળી લઈશું બધી જ સામગ્રીના માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે પછી તેમાં અઢીસો ગ્રામ બાફીને મધ્યમ ટુકડામાં સમારેલા બટાકા ઉમેરી તેમાં મસાલામાં ચમચી મરી પાવડર સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી તાવેથા વડે હળવા હાથે મિક્સ કરીશું અને બે મિનિટ માટે તેને ધીમા તાપે કૂક કરીશું જેથી મસાલા બટાકામાં સરખા ભળીને કોટ થઈ જશે આ જ રીતે તમે શક્કરિયા બટાકાની અને સુરણ બટાકાની પણ સૂકી ભાજી બનાવી શકો છો સૂકી ભાજીને થોડી વધુ ચટપટી બનાવવા માટે તેમાં દોઢ ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ નીતાવીશું લીંબુના રસના બદલે તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને એક ટેબલ સ્પૂન બારીક સમારેલી કોથમીર ઉમેરી ખાંડ ઓગળે અને લીંબુનો રસ સરસ બટાકામાં ભળે ત્યાં સુધી તેને ફરીથી બે મિનિટ માટે કૂક કરીશું એટલે જો તમે બટાકા બાફીને રાખ્યા હોય તો આ સૂકી ભાજી બનાવવામાં ફક્ત પાંચ મિનિટનો સમય લાગે છે ફરાળ માટે ન બનાવી રહ્યા હો તો તમે સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર અને હળદર પણ ઉમેરી શકો છો ગેસ બંધ કરી તેને ઢાંકીને મૂકી રાખીશું આપણે જે રાજાગરાનો લોટ બાંધીને રાખ્યો હતો તેના ઉપર અડધી ચમચી શીંગ તેલ ઉમેરી તેને હળવા હાથે મસરીને થોડો સ્મૂથ કરી લઈશું એટલે કે લોટને કેળવી લઈશું લોટને બાંધ્યા પછી વધુ સમય માટે ઢાંકીને મૂકી ન રાખવો નહીં તરતે તે નરમ પડી જશે પછી જેટલી સાઇઝની પૂરી બનાવી હોય તે પ્રમાણેના લુવા બનાવીશું અત્યારે આપણે મધ્યમ સાઇઝની પૂરી બનાવી રહ્યા છે એટલે આટલા માપ પ્રમાણે નવથી દસ નંગ પૂરી તૈયાર થશે આ સિવાય પણ બીજી ઘણી બધી ફરાળી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે જેના પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે હવે મેં આ કોબેક પેપરને આદની ઉપર પાથરીને રાખ્યું છે આ પેપરનો ઉપયોગ કરવાથી તેને તેલથી ગ્રીસ કરવાની જરૂર નથી રહેતી લુઆને પેપર ઉપર મૂકી બાકીનું અડધું પેપર તેના ઉપર ઢાંકી અને હળવા હાથે મધ્યમ જાળી પૂરી વણી લઈશું બહુ પાતળી પૂરી વણવા જશો તો તળતી વખતે તે સરખી ફૂલશે નહીં આ રીતે બધી પૂરી વણી તેને એક પ્લેટમાં ગોઠવીશું પછી તેને તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ સિંગ તેલ લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે તેલ મધ્યમ ગરમ થાય એટલે વારાફરતી એક એક પૂરીને તેમાં તળી લઈશું તળતી વખતે પૂરી ઉપર આ રીતે ગરમ તેલની ધાર કરવી અને ઝારો ઓડાડતા જાઓ જેથી બધી જ પૂરી સરસ ફૂલશે નીચેની બાજુથી થોડી સોનેર રંગની થાય એટલે ફેરવીને બીજી બાજુ તળી લેવી એકવાર પૂરીને તળવામાં આશરે પચીસથી ત્રીસ સેકન્ડ જેટલો સમય લાગે છે પૂરીનો લોટ બાંધતી વખતે તેમાં મરી પાવડર અને સિંધવ પણ ઉમેરેલું છે એટલે જો તમે સૂકી ભાજી ન બનાવી હોય તો તેને દહીં સાથે પણ સર્વ કરી શકાય છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ પોચી અને ટેસ્ટી રાજગરાના લોટની પૂરી બનીને તૈયાર છે તેને આપણે બટાકાની સૂકી ભાજી સાથે સર્વ કરીશું એકાદશી વ્રતના દિવસે તમે પણ આ ફરાળી રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ઉપયોગી રેસીપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ લાયકોન પર ક્લિક કરજો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો